સમાચારમાં આગળ વાત કરીએ તો ઉદગમ સ્કૂલની મનમાની સામે આવી રહી છે. સમાચાર જે રીતે મળી રહ્યા છે, દાદાગીરીનો વિવાદ છે તે વધુ ઉગ્ર બન્યો છે. પોલીસ ઉદગમ સ્કૂલ ખાતે પહોંચી છે. શાળાએ જઈ અને વાલીઓએ ઉભાડો મચાવ્યો હતો. ઉદગમ સ્કૂલ દ્વારા બાઉન્સર પણ ગેટ બહાર ગોઠવી દેવામાં આવ્યા હતા. વાલીઓએ ઉદગમ સ્કૂલ પર આક્ષેપ કર્યા છે. વાલીઓનું કહેવું છે કે પોતાના 5 માનીતા વાલીઓને બોલાવી અને તેમના દ્વારા મિટિંગ છે તે કરી લેવામાં આવી છે. બીજી તરફ ઉદગમ સ્કૂલે આજે વિદ્યાર્થીઓને રજા આપી દીધી છે. ઉદગમ સ્કૂલના સંચાલકોનો બચાવ થઈ રહ્યો છે. વહેલી તકે વર્ગ ચાલુ કરીશું એ પ્રકારનું નિવેદનબાજી પણ સામે આવી છે. તો ડ્રાઈવરને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનનો અનુભવ ન હોવાનો પણ ભૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે. ઇશ્યુ અત્યારે મેઇન એ છે કે સ્કૂલે 2 શિફ્ટ જે ચાલુ કરી છે એને લીધે એ લોકો એમનું ટ્રાન્સપોર્ટેશન પ્રોપરલી મેનેજ નથી કરી શક્યા ગઈકાલે, અને એને લીધે આ તડકામાં અને ઉનાળામાં છોકરાઓને કાલે 3 કલાક સુધી બહુ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. એટલે અત્યારે અમારી રજૂઆત એટલી જ છે કે એ લોકો એમનું બસ સર્વિસ ને બધું જે છે એ પ્રોપરલી મેનેજ કરે. અત્યારે 2 શિફ્ટની વચ્ચે ખાલી 1.5 જ કલાકનો ગેપ રાખેલો છે, એટલે મોર્નિંગ શિફ્ટના છોકરાઓ છૂટે અને આફ્ટરનૂન શિફ્ટના છોકરાઓ આવી જાય એની વચ્ચે એટલો બધો કેઓસ થઈ જાય છે કે અંદર બધી મિસમેનેજમેન્ટ થાય છે. એટલે પ્રોપરલી વ્યવસ્થા કરે કે જેથી કોઈ પણ છોકરાઓને આ ગરમીમાં આવું તકલીફ ફરીથી પડે નહીં, એટલી જ રજૂઆત કરવાની છે. પણ અમને લોકોને અંદર નથી જવા દેતા અત્યારે. ગઈકાલે ઘટના એવી બનેલી કે બધાનું બસ વાઇઝ ટ્રાન્સપોર્ટેશનનું લિસ્ટ અમારી પાસે નહોતું, એટલે બધા છોકરાઓને અમે ધીરે ધીરે છોડેલા અને એની બસો નથી આવી, અને જે બસો આવી ગયેલી એના છોકરાઓ હજુ અમારી પાસે હતા. એટલે જે છોકરાઓ બહાર ગયા હતા એને ગરમી ફેસ કરવી પડી, અને અંદર જે છોકરાઓ હતા એ લોકોને બસ ના મળી. એના કારણે ટોટલ ટ્રાન્સપોર્ટેશન ડીલે થયું. અમે બીકોઝ કોવિડના કારણે કેરટેકર અને બસ ડ્રાઈવરની જોબ જતી રહેલી, એટલે હવે જે કલર છે એમને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનનો એક્સપિરિયન્સ ના હોવાના કારણે એ લોકો પાસે બસ લિસ્ટની અંદર સ્ટાન્ડર્ડ વાઇઝ નામ નહોતું. તેના કારણે અમારી પાસે જે ઇન્ફોર્મેશન હતી એ ઇનકમ્પ્લીટ હતી, એટલે અમે ઇઝી ફ્લોમાં બસ ડિસ્પર્સલ ના કરી શકે. અમે એટલે વહેલી સ્કૂલો ચાલુ કરી દીધી છે. અમારી પાસે એક્સ્ટ્રા વર્કિંગ ડેઝ રાખેલા છે અને પ્રોવિઝન બી રાખેલું છે કે અમે જેટલા ડેઝનો લોસ થયો છે તે અમે આપીશ, ભરપાઈ કરી શકીએ. એટલે અમને ઇમરજન્સી સિચ્યુએશનમાં અમે ડીઓને જણાવી દીધું હતું કે આવી રીતે અમારે કરવું પડે છે. એમને પરમિશન આપવા સાંજે ડિસિઝન લીધું, એટલે પરમિશન એ લોકો ના આપી શક્યા, પણ અમારા તરફથી જાણકારી આપી દીધી છે. ઉદગમ સ્કૂલ દ્વારા આજે માત્ર 5 જ વાલીઓની મિટિંગ કરવામાં આવી, પરંતુ અનેક વાલીઓ છે તે અત્યારે પણ મિટિંગ કરવા માટે માંગી રહ્યા છે. ગઈકાલનું જે મિસમેનેજમેન્ટ હતું તેને લઈને વાલીઓ અને સંચાલકો આમને સામે આવી ચૂક્યા છે. સ્કૂલ દ્વારા બાઉન્સરો ગોઠવી દેવામાં આવ્યા છે. વાલીઓ મત પ્રકારનો રોષ મળે છે. લાખો રૂપિયા ફી ભરીને અમે જયારે વિદ્યાર્થીને મૂકવા આવીએ છીએ ત્યારે તમને અહીંયા ગમતું હોય છે, પરંતુ જયારે વિદ્યાર્થીની કોઈ પણ પ્રકારની તકલીફ પડે છે ત્યારે આપ શું કામ નથી બોલતા? આપણે વાલીઓ સાથે પણ વાત કરીશું. મેમ 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 આપણે વાતો કરીશું. મેડમ મેડમ મેડમ, શું આપ આવ્યા છો રજૂઆત કરવા? શું અહીંયાથી જવાબ મળે છે? અહીંયાથી અમને કોઈ જ જવાબ નથી મળતો. અમને એન્ટ્રી જ નથી મળી રહી. અમે 1 કલાકથી તડકામાં ઉભા છીએ. કાલે છોકરાઓ 2 કલાક તડકામાં તપે છે. જોઈ શકો છો અત્યારે વાલીઓ છે તે અહીંયા રજૂઆત માટે પહોંચ્યા છે. દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સંચાલકો બોલવા માટે તૈયાર નથી. આપણે બીજા કેટલાક વાલીઓ સાથે પણ વાત કરીશું. મેડમ શું કહેશો? રજૂઆત કરવા આવ્યા છો, બાઉન્સરો ગોઠવાયા છે. બહુ જ હેરાન કર્યા છે. અમે 2 કલાકથી તડકામાં ફરી છે. આ ગેટ થી કે છે ઓલા ગેટે જાઓ, ઓલા ગેટ થી કે છે આ ગેટે. અમે 2 કલાકથી ફરી રહ્યા છે, પણ કોઈ બાઉન્સર અમને અંદર નથી આવવા દેતા. અને અમારા છોકરાનું ફ્યુચર એકદમ ઓલું થઈ રહ્યું છે. અત્યારે એટલી તકલીફ પડી રહી છે. 4 કલાકની સ્કૂલ થાય છે, એમાં બી છોકરા રમે જ કરે છે તડકામાં. કાલ 2 કલાક છોકરા બહાર ઉભા રહે, વોમિટ થઈ છોકરાઓને. મેડમ જયારે ફી લેવાની હોય છે ત્યારે 1 મિનિટ કે 1 દિવસ તમારું નથી ચલાવતા. મેલ ને ફોન આવે છે, વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થાય છે ત્યારે તમારી વાત નથી સાંભળતા. અમારી ફર્સ્ટ ક્વાર્ટર ની ફી ઓલરેડી પે થઈ ચૂકી છે, છતાં પણ હજી સુધી સ્કૂલ ચાલુ નથી થઈ. 2 દિવસ આજે મનમાની થી રજા આપી દેવામાં આવી છે. વિદ્યાર્થી નું ફ્યુચર બહુ જ પાણીમાં લાગે છે અમને અત્યારે તો. ચોક્કસ ત્યાં જોઈ શકો છો વાલીઓ છે તે અત્યારે મળવા આવ્યા છે, પરંતુ ઉદગમ સ્કૂલના ટ્રસ્ટી, ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોકસી છે તે ક્યાંક જઈને છુપાઈ ગયા છે. માત્ર 5 જ વાલીઓ સાથે તેઓએ મિટિંગ કરીને 5 જ વાલીઓને સમજાવીને મોકલી દીધા. અનેક વાલીઓ અત્યારે પણ બહાર ઉભા છે, પરંતુ કહી શકાય કે ટ્રસ્ટી છે તે કોઈને મળવા નથી માંગતા. મનમાની જેવી આ સ્કૂલ છે જે માત્ર ફી લેવામાં માને છે, એજ્યુકેશન કરતા વધુ વાલીઓને હેરાન કરવામાં માને છે. આ પ્રકારની સ્કૂલમાં એડમિશન લેતા તમામ વાલીઓએ પણ એક વખત આ અહેવાલ જોવો જોઈએ. કેમેરામેન અજય પટેલ સાથે જયંતિ ચૌધરી.
વીટીવી અમદાવાદ.